मुख्यमंत्री आवास योजना ना लाभार्थियों ने आज दिन सुधी आवासो न मळता लाभार्थियों द्वारा कलेक्टर कचेरी आवेदन पत्र आपी रजूआत करी हती। 2014-15 मा गुजरात सरकार द्वारा मुख्यमंत्री आवास योजना जाहिर करवामां आवी हती, जेथी घर विहोणा लोको आवास योजना मा पोतानुं घर मळी रहे ते माटे फॉर्म भर्या हता। परंतु मुख्यमंत्री आवास योजना TP-13PF-39 सयाजीपुरा टाउनशिप ना रहीशोए आज दिन सुधी आ आवासनो लाभ मळ्यो नथी, जेथी आजे सयाजीपुराना 240 लाभार्थीओ कलेक्टर कचेरी खाते आवी पहोंच्या हता अने कलेक्टर श्री ने आवेदन पत्र पाठव्यो हतो, जेमा रहीशोए मांगणी करी हती के अमने वेलामां वेली तके आवास योजनानो लाभ मळे, ते भी मांगणी रहीशो द्वारा करवामां आवी हती। सयाजीपुरा टाउनशिप TP-2FP-39 એમાં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ઘર બની રહ્યા છે 2015થી, જે આજ દિવસ સુધી 2021 ચાલુ થઈ ગયું છતાં પણ અમને ઘર મળ્યા નથી, અને આવનાર દિવસોમાં પણ અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી કે કેટલા સમય સુધીમાં અમને ઘર મળશે। એક બાજુ બધાને ઘરના ભાડા ભરવાના હોય છે, બીજી બાજુ લોનના હપ્તા ભરવાના હોય, ઘર ચલાવવાનું હોય, કેટલી મુશ્કેલીઓ પડતી હોય છે, છતાં પણ આ લોકો કોઈ જાતનો અમને રિસ્પોન્સ આપતા નથી કે આટલા સમય સુધીમાં અમે તમને ઘર બનાવીને આપીશું। અમારી માંગણી એ જ છે કે અમને કોન્ટ્રાક્ટર ઝડપીમાં ઝડપી મજૂરો વધારીને કામ પૂરું કરીને ઝડપ બે મહિનામાં અમને માર્ચ મહિના સુધીમાં અમને માર્ચ 2021 સુધીમાં મળી જાય એવી અમારી અપીલ છે। આજવા રોડથી આવ્યા છે અમે। આજવા રોડ પર અમારું સયાજી ટાઉનશીપની સામે TP-39ના મકાનો છે, મુખ્યમંત્રી યોજનાના મળેલા છે, પણ ત્યાં હજુ કામ એટલું સ્લો ચાલે છે કે કશું કામ પૂરું થયું નથી। આજે 4-5 વર્ષ થઈ ગયા, 5મું વર્ષ બેસી ગયું લગભગ। 2 વર્ષમાં બધું કામ થઈ જાય છે, બધાને ખાસા બધા લોકોને મળી ગયા છે મકાનો, તો અમારું કામ આટલું સ્લો કેમ? બિલ્ડરો બદલાય છે, કામ બદલાય છે, અમે કામ છોડી છોડીને આવી રીતે આવીએ છીએ। આજે એકલું માણસ હોય, ઘર ચલાવે, આવી રીતે રજા પાડીને આવે કે પછી શું કરે? બસ આવેદન એક જ છે કે વહેલી તકે અમને મકાનો મળી જાય, કાં તો પછી જેનું જે હોય એ બધું પાછું આપી દો।